હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. સામાન્ય જ્ઞાનની અંદર આપણે ક્યાં સુધી ભણી ગયા? તો કે પાઠ 18, નામ આપો. હવે છે પાઠ 19, ચિત્ર સમૂહ માટે એક શબ્દ. તો નીચે આપેલા દરેક ચિત્ર સમૂહ માટેનો એક શબ્દ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખવાનો છે. અહીં આપણને ચિત્રો આપેલા છે, એ ચિત્રો શેના છે એ આપણે અહીં બોક્સમાંથી પસંદ કરવાનું છે અને અહીં આપેલી ખાલી જગ્યામાં લખવાનું છે. તો આપણે ચિત્રો જોઈએ. તો આ શેના ચિત્રો આપેલા છે? તો કે આ ગલગોટાનું છે, આ ગુલાબનું છે, આ મોગરાનું છે અને આ સૂર્યમુખીનું ચિત્ર છે. તો આને શું કહેવાય? બધાને ફૂલ કહેવાય. તો આ બધા શેના ચિત્રો છે? ફૂલના ચિત્રો છે. તો અહીં આપણે લખવાનું છે ફૂલ. ફરી પાછું બોલું છું, ફૂલ. ત્યાર પછી બીજું ચિત્ર જોઈએ. તો આ શેના ચિત્રો છે બધા એ જોઈએ. આ શેનું ચિત્ર છે? તરબૂચનું. આ અનાનસ, આ કેરી અને આ સફરજન. તો આ બધા જ ચિત્રો છે શેના છે? ફળના ચિત્રો છે. શેના છે? ફળના. તો અહીં આપેલી ખાલી જગ્યામાં શું લખવાનું છે? ફળ. ફરી પાછું બોલું છું, તરબૂચ, અનાનસ, કેરી, સફરજન. આ બધા જ ફળના ચિત્રો છે. તો અહીં આપેલી ખાલી જગ્યામાં શું લખવાનું છે? ફળ. ત્યાર પછી આગળનું જોઈએ. તો આ બધા શેના ચિત્રો છે? ચાલો જોઈએ આપણે. તો આ ફ્લાવરનું ચિત્ર છે, આ દૂધી, આ ટમેટું અને આ ભીંડા. તો આ બધા જ વસ્તુ શેમાં આવે છે? આ બધી જ વસ્તુ શેમાં આવે છે? શાકભાજીમાં. તો અહીં આપણે લખવાનું છે શાકભાજી. ફરી પાછું બોલું છું, આ શેનું ચિત્ર છે? ફ્લાવરનું, આ દૂધીનું, આ ટમેટાનું અને આ ભીંડાનું. તો અહીં લખવાનું છે શાકભાજી. ત્યાર પછીના ચિત્રો જોઈએ. તો આ શેનું ચિત્ર છે? આ કૂતરાનું છે, આ બકરીનું, આ ગધેડાનું અને આ ઘોડાનું. તો આ શેમાં આવે છે ચિત્રો? પ્રાણીમાં. તો આ બધા જ ચિત્રો પ્રાણીના છે. તો અહીં આપણે લખવાનું છે પ્રાણી. ફરી પાછું બોલું છું, પ્રાણી. ફરી પાછું આપણા બધા જ ચિત્રોનો અભ્યાસ કરીએ. આ શેના ચિત્રો છે? ફૂલના ચિત્રો. કયા કયા ફૂલ છે? ગલગોટા, ગુલાબ, મોગરા અને સૂર્યમુખી. આ બધા જ ફૂલના ચિત્રો છે. તો એ ખાલી જગ્યામાં શું લખવાનું? ફૂલ. ફરી પાછું બોલું છું, શેના ચિત્રો છે? ફૂલના ચિત્રો છે. તો એ ખાલી જગ્યામાં આવશે ફૂલ. ત્યાર પછી આ ચિત્રોને જોઈએ. તો તરબૂચ, અનાનસ, કેરી, સફરજન એ શેમાં આવે છે? ફળમાં આવે છે. તો આપણે અહીં શું લખવાનું છે? ફળ. શું લખવાનું છે? ફળ. શા માટે? તો કે આ બધા ચિત્રો છે એ ફળના ચિત્રો છે. ત્યાર પછી આગળના ચિત્રો જોઈએ. તો આ શેના ચિત્રો છે? તો આ ચિત્ર છે ફ્લાવરનું છે, આ ચિત્ર છે દૂધીનું છે, આ ચિત્ર ટમેટાનું છે અને આ ભીંડાનું છે. તો આ બધા જ ચિત્રો શેના છે? શાકભાજીના. તો અહીં આપણે લખવાનું છે શાકભાજી. ફરી પાછું બોલું છું, શાકભાજી. ત્યાર પછી આગળના ચિત્રો જોઈએ. તો આ શેના ચિત્રો છે? આ કૂતરાનું ચિત્ર છે, આ બકરીનું છે, આ ગધેડાનું છે અને આ ઘોડાનું ચિત્ર છે. તો અહીં શું લખવાનું છે? પ્રાણી. શા માટે? તો કે આ બધા જ ચિત્રો પ્રાણીના છે એટલે અહીં લખવાનું છે પ્રાણી. આ ફૂલના ચિત્ર છે, આ ફળના ચિત્ર છે, આ શાકભાજીના ચિત્ર છે અને આ પ્રાણીના ચિત્ર છે. તો તમારે પણ સામાન્ય જ્ઞાનની સાથે પોથીની અંદર પાના નંબર 41 પૂર્ણ કરવાનું છે. ચાલો બાળકો, આગળ આપણે પાના નંબર 41 જોયું. હવે પાના નંબર 42 ઉપર જોઈએ. 41 ઉપર આપણે કયા કયા ચિત્રો જોયા? તો કે ફૂલના, ફળના, શાકભાજીના અને પ્રાણીના. હવે અહીં આપણે બીજા ચિત્રો જોઈએ. તો આ શેના ચિત્રો છે? તો આ કુકડાનું ચિત્ર છે, આ કબૂતરનું,
આ પોપટનું અને આ મોરનું, તો આ બધા ચિત્રો શેમાં આવે છે? પંખીમાં. તો અહીં લખવાનું છે પંખી. શા માટે? તો આ બધા જ ચિત્રો છે એ પંખીના છે, એટલે અહીં લખવાનું છે પંખી. ત્યાર પછી આગળના ચિત્રો જોઈએ. આગળના ચિત્રો શું છે? તો કે આ અંક છે. કયા કયા? તો કે 1, 2, 3, 4 આ બધા શું છે? અંક છે. તો અહીં લખવાનું છે અંક. શા માટે? કારણ કે આ જે છે ચિત્રો એ અંકના છે. કયા કયા છે? 1, 2, 3 અને 4 તો અહીં લખવાનું છે અંક. ત્યાર પછી આગળના ચિત્રો જોઈએ. તો એ શેના છે? તો આ વર્તુળ છે, આ ચોરસ છે, આ ત્રિકોણ છે અને આ લંબચોરસ છે. તો આને શું કહેવાય? એ તો તમને બધાને ખબર જ હશે. શું કહેવાય? આકાર. તો અહીં લખવાનું છે અનેકાનો આ, કનેકાનો કા અને ર, આકાર. શા માટે? તો કે આ બધા જ આકારના ચિત્રો છે. ત્યાર પછી જોઈએ આગળના ચિત્રો. તો આ શેના ચિત્રો છે? તો આ સાયકલનું છે, આ મોટરગાડીનું છે, આ હેલિકોપ્ટરનું છે અને આ મોટરસાયકલનું છે. તો આ બધા ચિત્રો શેના છે? વાહનના. તો અહીં લખવાનું છે વનેકાનો વાહન. ફરી પાછું બોલું છું, વાહન. શા માટે? તો આ બધા જ ચિત્રો વાહનના છે. ત્યાર પછી આગળના ચિત્રો જોઈએ. તો શેના ચિત્રો છે? પોશાકના. તો આ શેનું છે? સ્કર્ટનું. આ શેનું છે? ટી શર્ટનું. આ શેનું ચિત્ર છે? ફ્રોકનું. અને આ શેનું ચિત્ર છે? શર્ટનું. તો બધા જ ચિત્રો શેમાં આવે છે? પોશાકમાં. તો અહીં લખવાનું છે પનેકાનો માથે એક માત્ર પો, શાક, પોશાક. ફરી પાછું બોલું છું, પોશાક. શા માટે? તો કે આ બધા જ ચિત્રો પોશાકના છે. ફરી પાછા આપણે આગળ બધા ચિત્રો જોઈએ. આ શેના ચિત્રો છે? પંખીના. કયા કયા છે? તો કૂકડાનું છે, કબૂતરનું છે, પોપટનું છે, મોરનું છે. બધા જ ચિત્રો પંખીના છે, એટલે અહીં લખવાનું છે પંખી. ત્યાર પછી આગળના ચિત્રો જોઈએ. તો 1, 2, 3, 4 એ શેમાં આવે છે? અંકોમાં. તો આ બધા જ અંક છે. તો અહીં શું લખવાનું આવશે? અંક. શું આવશે? અંક. આ શેના ચિત્રો છે? પંખીના. આ શેના ચિત્રો છે? અંકના. ત્યાર પછી આગળનું જોઈએ. તો આ વર્તુળ છે, આ ચોરસ છે, આ ત્રિકોણ છે અને આ લંબચોરસ છે. આ શેમાં આવે છે? આકારોની અંદર આવે છે. આને શું કહેવાય? આકાર. તો અહીં શું લખવાનું? આકાર. શા માટે? તો કે આકારના ચિત્ર છે, એટલા માટે અહીં આકાર લખવાનું છે. તો શું લખશો તમે અહીં? આકાર. ત્યાર પછી આ સાયકલનું ચિત્ર છે, આ મોટરગાડીનું ચિત્ર છે, આ હેલિકોપ્ટરનું છે અને આ મોટરસાયકલનું ચિત્ર છે. તો આ બધા જ ચિત્ર શેમાં આવે? વાહનની અંદર. તો અહીં લખવાનું છે વાહન. ફરી પાછું બોલું છું, વાહન. આગળનું ચિત્ર જોઈએ. તો આ બધા જ ચિત્રો શેના છે? પોશાકના. આ સ્કર્ટનું ચિત્ર છે, આ ટી શર્ટનું ચિત્ર છે, આ ફ્રોકનું ચિત્ર છે અને આ શર્ટનું ચિત્ર છે. તો અહીં શું લખવાનું આવશે? પોશાક. શા માટે? તો આ બધા જ ચિત્રો પોશાકના છે, એટલા માટે અહીં લખવાનું છે પોશાક. તો પાના નંબર 41 ઉપર આપણે કયા ચિત્રો જોયા? ફૂલના, ફળના, શાકભાજીના અને પ્રાણીના. પછી પાના નંબર 42 ઉપર આપણે શેના ચિત્રો જોયા? તો કે પંખીના, અંક, આકારના, વાહનના અને પોશાકના. તો તમારે પણ તમારી સામાન્ય જ્ઞાનની સ્વાધ્યાય પોથીની અંદર પાના નંબર 41 અને 42 શીખવાનું છે અને પૂર્ણ કરવાનું છે. તમારે એમાં કયા ચિત્રો શેના છે એ વિચારવાનું છે અને લખવાનું છે. તો સામાન્ય જ્ઞાનની અંદર તમારે પાના નંબર 41 અને 42 પૂર્ણ કરવાનું છે.